મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, ફિઝિક્સ ચેપ્ટર 4 ના આ છઠ્ઠા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હવે લાસ્ટ ટાઈમ આપણે એટલે કે 5મા લેક્ચરમાં બાયો સાવર્ટનો નિયમ અને તેના ઉપરથી આગળ નવા પ્રશ્નોની આપણે ચર્ચા કરી. તો લગભગ હવે થિયરી પાર્ટ આપણે ઘણો બધો ચલાવી દીધો છે. તો હવે બાયો સાવર્ટના નિયમ સુધી જે પણ ઉદાહરણ અને સ્વાધ્યાયના જે પણ દાખલા છે એને આપણે પહેલા ગણી લઈએ, એના જ પછી આપણે નવા ટોપિક ઉપર જઈશું. બરાબર છે? ઓકે, તો આજે આપણે દાખલાની ચર્ચા કરવાની છે. તો એટલા માટે ખાસ તમારી સાથે ટેક્સ્ટ બુક અથવા તો રેફરન્સ બુક રાખજો, જેથી દાખલાની રકમ પણ તમે સાથે સાથે વાંચી સમજી શકો. બરાબર? ઓકે. બીજું ટેસ્ટ માટે ફરી યાદ કરી દઉં છું, આપણો ટેસ્ટ ચેપ્ટર 2 નો 23 સપ્ટેમ્બરે આપણો ચેપ્ટર 2 નો સંપૂર્ણ ટેસ્ટ આવશે. બરાબર? ચેપ્ટર 2 સંપૂર્ણ પૂછાશે, તો એના માટે સારી રીતે તૈયારી ઘરે બેઠા કરશો અને પ્રામાણિકતાથી, બરાબર, પ્રામાણિકતાથી પેપરને સારી રીતે લખશો. કારણ કે ઘણા બાળકોના પેપર આપણે જોયા અગાઉના ટેસ્ટના, તો એમાં ઘણું બધું જેમ ચોપડામાં હોય અથવા ચોપડીમાં હોય એમ જ લખેલું હોય છે. એટલે બધા વિદ્યાર્થીઓ પ્રામાણિકતાથી પેપર લખતા નથી, એ ફાઇનલ છે. બીજું સમજો કે બોર્ડની એક્ઝામ આપણે ઘરે બેઠા આપવાની નથી. એટલે ઘણા કદાચ ખ્યાલ હોય કે મગજમાં એવો ખ્યાલ હોય કે આપણે પેપર જેમ ઘરે બેઠા લખીએ છીએ એમ બોર્ડનું પેપર પણ ઘરે આવશે અને બેઠા બેઠા લખી લેશે, એવું છે નહીં. તો પ્રોપર તૈયારી કરશો અને એ પ્રમાણે લખશો. બીજું, ઘણા સ્ટુડન્ટ મેસેજ કરે છે કે જે પણ આ ઓનલાઈન વિડીયોમાં અત્યારે ચાલે છે, જે પણ ચેપ્ટર અથવા ટોપિક ચાલે છે, એ જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે બધું ફરતી ચલાવવામાં આવશે. તો સમજી લેજો, ફરતી ચલાવવામાં આવશે નહીં. એટલે જે ચાલે છે એને ઘરે બેઠા સાથે તૈયારી કરશો. બરાબર? પરિસ્થિતિ કેવી રહે છે, સ્કૂલો ક્યારે ખુલે છે એ હાલ આપણે જાણતા નથી. એટલા માટે આપણા માટે અત્યારે શિક્ષણનું માધ્યમ એક જ છે, ઓનલાઈન. તો ઓનલાઈન વિડીયો દ્વારા જ તમારું અત્યારે હાલ શૈક્ષણિક કાર્ય ચાલે છે, અને માત્ર આપણી સ્કૂલમાં નહીં સમગ્ર ગુજરાતમાં આ જ રીતે શિક્ષણ કાર્ય ચાલે છે. એટલે ફરીથી સ્કૂલો જ્યારે ખુલશે ત્યારે આ બધું જ ફરીથી સ્કૂલમાં ચલાવવામાં આવશે, એવો કોઈને મગજમાં ભ્રમ હોય તો કાઢી નાખજો. બરાબર? એટલે આ જે ચાલે છે એ જ તમારા માટે ફાઇનલ છે એમ જ સમજવાનું. બરાબર? આ પિક્ચર ફરીથી કોઈ ડિસ્પ્લેમાં અથવા કોઈ સ્ક્રીનમાં તમને જોવા મળવાનું નથી, એમ સમજીને આ શો આજ આ ટોપિકનો લાસ્ટ શો છે એમ જ સમજવાનું, અને એ જ રીતે પરીક્ષા માટે તૈયારી પ્રોપર કરશો. બરાબર? એટલે ઘણા બાળકોના પેપર ઘણા સારા પણ હોય છે, લખે એટલે ખ્યાલ આવી જાય, મૌખિક રીતે લખી હોય એટલે ખ્યાલ આવી જાય, અને કોપી કરી હોય તો પણ ખ્યાલ આવી જાય, કારણ કે આટલા વર્ષથી એ જ કામ કર્યું છે. બરાબર? એટલે બધાને ખાસ કહું છું કે પેપરને પ્રોપરલી તૈયારી કરો અને પછી એને સારી રીતે જ લખો. બરાબર? વાલીની હાજરીમાં લખો અથવા ગેરહાજરીમાં લખો, પણ પોતાને ખબર પડવી જોઈએ, પોતે આપણે પ્રમાણિત હોવા જોઈએ. કારણ કે એટલું જ મગજમાં યાદ રાખવાનું કે બોર્ડની એક્ઝામના પેપર આ રીતે આપણને ઘરે લખવા મળવાના નથી, એ આપણે જે તે એક્ઝામ સેન્ટર ઉપર જઈને જ બોર્ડની પરીક્ષા આપવાની છે. તો એને અનુલક્ષીને હંમેશા તૈયારી સારી રીતે કરશો અને સારી રીતે પેપરને લખશો. બરાબર? એટલે ઘણા કહે છે ફરતી ચાલશે નહીં ચાલે, તો સાંભળી લેજો કે ચાલવાનું નથી, અત્યારે જે ચાલે એ ફાઇનલ છે એમ જ સમજવાનું. બરાબર? જે તે પરિસ્થિતિ હશે સ્કૂલમાં એ પ્રમાણે કદાચ જે પણ પરિસ્થિતિ થાય એ પ્રમાણે તમને આગળ જણાવશે સ્કૂલમાંથી. પરંતુ હાલ તો તમારે એમ જ માનવાનું કે આ વસ્તુ એકવાર ચાલી એ ફરતી સ્કૂલમાં આવવાની
નથી બરાબર એટલે મગજમાંથી ખોટો ભ્રમ કાઢી નાખજો કે વિડિયો જોઈએ ના જોઈએ ચાલશે આવું કંઈક રાખ્યું હોય મગજમાં તો ભૂલી જજો એટલે શાંતિથી સાથે તૈયારી કરો બરાબર હું તમને કંઈ ગભરાવતો નથી માત્ર માહિતગાર કરું છું આગળની પરિસ્થિતિથી માહિતગાર જ કરું છું કે આજે તમે સાહેબ અત્યારે ઓનલાઈન વિડીયોથી જે ભણો છો એની તૈયારી સાહેબ કરશો બરાબર બોર્ડ સિલેબસ ઘટાડશે નહીં ઘટાડે બોર્ડની એક્ઝામ ક્યારે લેવાશે ક્યારે નહીં લેવાય એ આપણે હાલ જાણતા નથી તો અત્યારે આપણું કાર્ય એટલું જ છે કે ડેઈલી જે પણ ઓનલાઈન વિડીયોમાં લેક્ચર મુકાય એને સાથે જોવાના એને સમજવાના અને ચોપડામાં જે તે નોટ્સને આપણે સાથે લખવાની બરાબર તો આટલું કાર્ય ઘરે બેઠા સાથે કરશો તો આશા રાખું છું કે બોર્ડની એક્ઝામ જ્યારે પણ લેવાય તમે તમારું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી શકશો બરાબર એટલે ફરી કહું છું ગભરાતા નહીં બરાબર કરંટ સિચ્યુએશન જે છે એનો આપણે સામનો કરવો પડશે ઓકે સાચું તો આજે આપણે દાખલાની ચર્ચા કરવાના છીએ ઠીક છે તો એના માટે ટેક્સ્ટબુક તમારી સાથે રાખજો સાચું હવે આજના માટે આપણો પહેલો દાખલો છે ઉદાહરણ 4.1 બરાબર કયો દાખલો ઉદાહરણ 4.1 તો પહેલા આપણે એની રકમની ચર્ચા કરીએ સમજો રકમ આપણને આ રીતે આપેલી છે કે બસો ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે એટલે સમજો આપણને એક વાહક તાર આપેલો છે આ વાહક તારમાંથી 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે એનું દળ છે 200 ગ્રામ એની લંબાઈ છે 1.5 મીટર હવે તેને સમસ્થિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર હવામાં લટકતો રાખેલ છે તો આ સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો સમજો દાખલાની રકમ કઈક આ રીતે છે કે આપણને એક વાહક તાર આપેલો છે વાહક તારમાંથી વહેતો પ્રવાહ કેટલો આપેલો છે આપણને 2 એમ્પિયર વાહકતાની લંબાઈ આપી છે 1.5 મીટર અને દળ આપી છે આપણને 200 ગ્રામ હવે આ વાહકતાને આપણે સમસ્થિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલો છે અહીંયા બી બાજુમાં નિશાન કહે છે ક્રોસ એનો અર્થ આપણે શું કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર બી એ ક્રુસ સપાટીને લંબ અને ચુંબકીય ક્ષેત્ર બી કઈ તરફ છે અંદર તરફ છે ક્રોસ દિશાની છે માટે આપણે કહી શકીએ અંદર તરફની દિશામાં છે જો ડોટ હોય તો બહાર તરફ છે બરાબર જે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ તો સમજો એ ચુંબકીય ક્ષેત્ર બી એ ક્રોસ સપાટીને લંબ અને ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા આપણે અંદર તરફ કહી શકીએ હવે આગળ હવે આ વાહક તારને આપણે કાર્તેજિયન યામાક્સ પદ્ધતિમાં ધ્યાનમાં લઈએ તો કાર્તેશિયન યામાક્સ પદ્ધતિમાં આપણે વાહક તારને સમસ્થિત દિશામાં એટલે કે એક્સ અક્ષ ઉપર આપણે વાહક તારને મૂકીએ તો આ પરિસ્થિતિમાં આપણે એનું ચુંબકીય ક્ષેત્ર બી એ વાહક તારની જે એક્સ અક્ષ છે એને લંબ એટલે કે આપણે ઝેડ અક્ષ ઉપર ધ્યાનમાં લઈએ તો પરિસ્થિતિ એવી થશે પ્લસ એક્સ માઇનસ એક્સ ઝેડ અક્ષ ઉપર આ ઘટક લઈએ આપણે પ્લસ ઝેડ તો આ ઘટક શું થશે માઇનસ ઝેડ તો એનો શું થાય કે ચુંબકીય ક્ષેત્ર બી કઈ દિશામાં છે માઇનસ ઝેડ અથવા તો ઋણ ઝેડ દિશામાં છે એમ કહી શકીએ આપણે ઓકે હવે આ પરિસ્થિતિમાં તારને દળ છે એના કારણે તે એના ઉપર કંઈક બે પ્રકારના ચુંબકીય ક્ષેત્રમાં બળો લાગશે આ બે બળો લાગે એની ચર્ચા કરતા પહેલા આપણે વાત કરીએ ત્યારે વાહક તાર છે
વાહક તારમાં વિદ્યુત પ્રવાહ ધન એક્સ અક્ષની દિશામાં વહે છે. તો પ્રવાહની દિશા કઈ છે? આપણા માટે ધન એક્સ અક્ષની દિશામાં અથવા એક્સ અક્ષની દિશામાં છે એ પણ આપણે કહી શકીએ. પ્રવાહનું વહન આ દિશામાં થાય છે, એટલે ટૂંકમાં ડાબી તરફથી જમણી તરફની દિશામાં વિદ્યુત પ્રવાહ આઈનું વહન થાય છે. આ પરિસ્થિતિમાં આની લંબાઈ, વાહકતાની લંબાઈ આપણે કેટલી આપી છે? 1.5 મીટર. તો આ દિશામાં આપણે જો લંબાઈનો સદિશ લઈએ તો લખી શકીએ આપણે L સદિશ આપણે દર્શાવી શકીએ. હવે સમજો કે ચુંબકીય ક્ષેત્ર B માં જ્યારે વાહકતાને મૂકવામાં આવે એને આ રીતે આપણે કાર્યજી નામક પદ્ધતિમાં ધ્યાનમાં લઈએ તો આ પરિસ્થિતિમાં વાહક તાર ઉપર બે પ્રકારના બળો લાગે. હવે કયા કયા બે બળો લાગે સમજો. એક તો આપણે કહી શકીએ કે વાહક તારને આપણે શું મૂકીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર B માં. તો એના કારણે વાહક તાર ઉપર જે બળ લાગે એને આપણે શું કહેશું? ચુંબકીય બળ. તો ચુંબકીય બળનું વ્યાપક સૂત્ર FM સદિશ બરાબર I ઇન્ટુ L સદિશ ક્રોસ B સદિશ. તો આ સૂત્ર તમે જાણો છો, આપણે અગાઉના લેક્ચરમાં થીરી ભણેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર બળ ઉદ્ભવતું ચુંબકીય બળનું સૂત્ર. તો એ સૂત્ર આપણે મળી શું હતું? FM બરાબર I ઇન્ટુ L સદિશ ક્રોસ B સદિશ. બરાબર. ઓકે, હવે આગળ લખીએ આપણે બરાબર I. હવે L સદિશ, હવે સમજો આપણે આગળ વાત કરી પ્રવાહ ખંડ. તો વિદ્યુત પ્રવાહની દિશામાં આપણે એનો લંબાઈનો સદિશ આપણે L સદિશ દર્શાવી શકીએ. આપણે લખતા I ઇન્ટુ L અથવા I ઇન્ટુ DL, એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડ. કઈ દિશામાં? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો અહીંયા જે લંબાઈનો સદિશ છે L સદિશ એ આપણા માટે કઈ દિશામાં છે? ધન X અક્ષની દિશામાં. માટે એમ લઈ શકીએ L I કેપ L ઇન્ટુ આપણે શું લખી શકીએ? I કેપ. કારણ કે લંબાઈનો જે સદિશ છે એ આપણા માટે કઈ દિશામાં છે? ધન X અક્ષની દિશામાં. મતલબ લખીએ આપણે I કેપ. ક્રોસ ચુંબકીય ક્ષેત્ર B. હવે ચુંબકીય ક્ષેત્ર B આકૃતિમાં તમે જોઈ શકો છો કઈ દિશામાં છે? માઇનસ Z દિશામાં. માટે એના માટે ઘટક શું લખી શકીએ આપણે? માઇનસ K કેરેટ. બરાબર છે, માઇનસ K કેરેટ. ક્યારે આવી ગયો સમજો. લંબાઈનો સદિશ આકૃતિમાં કાર્યની આવક પદ્ધતિ પર આપણે કહી શકીએ કે આપણે અહીંયા લંબાઈનો સદિશ કઈ દિશામાં લીધો? પ્રવાહની દિશામાં. પ્રવાહ જે દિશામાં વહે છે દિશામાં આપણે લંબાઈનો સદિશ ધ્યાનમાં લઈએ. દિશા કઈ છે? ધન એક્સ અક્ષ. માટે આપણે લખ્યું અહીંયા આઈ કેપ. ચુંબકીય ક્ષેત્ર બી આપણે માટે કે માઇનસ ઝેડ દિશામાં. માટે લખ્યું આપણે માઇનસ કે કેરેટ. હવે ઋણ નિશાની આપણે આગળ લખી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ એલ બી. આઈ એલ બી ઘટક આઈ કેપ ક્રોસ કે કેપ. હવે I કેપ ક્રોસ K કેપ હોય તો આ બે એકમ સદિશનો જો આપણે સદિશ ગુણાકાર કરીએ તો આપણને ઘટક કયો મળશે? માઇનસ J કેપ. બરાબર. આ તમે સદિશ ગુણાકાર માટેના નિયમો 11મા ધોરણમાં તમે ભણી ચૂક્યા છો. બરાબર, સદિશ ગુણાકાર માટેના નિયમો. તો હંમેશા આપણે કહીએ I ક્રોસ J ક્રોસ K, તો એના બદલે તમે દિશા નક્કી કરતા હતા કે I ક્રોસ J હોય તો I અને J વડે રચાતા સમતલને લંબરૂપે શું હોય? દિશા. બરાબર, સિમ્પલ સમજો. આપણે આ રીતે કહીએ કે I ક્રોસ J, તો આના માટે આપણે દિશા કઈ કહી શકીએ? તો I અને J, તો I આપણા માટે કઈ દિશામાં કહેવાય? X અક્ષની દિશામાં. J માટે આપણે શું કહી શકીએ? Y અક્ષની દિશામાં. તો આપણે કહી શકીએ આ X અને Y, X અને Y વડે રચાતા સમતલને લંબરૂપે આપણે આની દિશા કહી શકીએ. આ પરિસ્થિતિમાં ઘટક આપણે શું પડે? અહીંયા K કેરેટ અથવા K કેપ આપણે કહી શકીએ. તો તમે નિયમો જાણો જ છો. તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ X અને Y વડે રચાતા સમતલ માટે એની દિશા આપણે Z દિશામાં કહી શકીએ, અથવા જો એકમ સદિશ લખવું હોય તો આપણે K કેપ લખી શકીએ. બરાબર, સાચું. હવે આગળ તો I કેપ ક્રોસ K કેપ હોય તો આપણને ઘટક શું મળશે? માઇનસ J કેપ. હવે
આગળ નિશાની અહીંયાથી માઈનસ, અહીંયા પણ ઘટક મળ્યો માઈનસ જે કે, તો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ, એટલે કે આપણે ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ Fm બરાબર આઈ એલ બી જે કે, જે કે આવે એટલે દિશા કઈ બતાવે, ધન y દિશામાં. તો જોઈ શકો છો આકૃતિમાં કે ચુંબકીય બળ એ કઈ દિશામાં લાગશે, ધન y દિશા. તો ધન y દિશામાં વાહક તાર ઉપર ચુંબકીય બળ લાગે, તો તાર આપણા માટે કઈ અક્ષ ઉપર, તો સબસિડી x અક્ષ ઉપર. જ્યારે ચુંબકીય બળ લાગ્યું છે આપણા માટે ધન y દિશામાં, મને કહી શકીએ આપણે ચુંબકીય બળ વાહક તાર ઉપર ઉદ્વ દિશામાં લાગે છે, બરાબર? સાચું. હવે વજન બળ અધો દિશામાં શું લાગશે, વજન બળ, તો વજન બળ લખશે કે આપણે mg, F બરાબર mg, અહીં આપણે g એટલે લખ્યું છે કારણ કે ગુરુત્વીય બળ અથવા વજન બળ આપણે કહીએ છીએ માટે, તો fg બરાબર લખશે કે આપણે mg. હવે જોઈ શકો છો તમે આકૃતિ પરથી કે વજન બળ એ કઈ દિશામાં લાગે છે, ઋણ y દિશામાં અથવા તો માઇનસ y દિશામાં. માટે આપણે એક ઘટક લખીએ છીએ fg બરાબર mg, અહીં લખ્યું આપણે ઘટક માઇનસ j કે, બરાબર? તો માઇનસ જે કે એટલે કે એની દિશા કઈ છે આપણે, ઋણ y દિશામાં, એટલે આપણે કહી શકીએ વજન બળ અહીં અધો દિશામાં લાગે છે. ચલો ક્યારે આવી ગયો, ચુંબકીય બળ કઈ દિશામાં, ઉદ્વ દિશામાં, જ્યારે વજન બળ લાગે છે અધો દિશામાં. ક્લિયર? હવે હવે વાહક તારને આપણે ચુંબકીય ક્ષેત્રમાં સમતોલન સ્થિતિમાં રાખવો છે, હવામાં લટકતો રાખવો છે. આજે આપણા માટે વાહક તાર છે, વાહક તાર ઉપર ઉદ્વ દિશામાં કયું બળ લાગે છે, ચુંબકીય બળ, અધો દિશામાં કયું બળ લાગે છે, વજન બળ. હવે આવા ચુંબકીય ક્ષેત્રમાં આપણે વાહક તારને હવામાં લટકતો રહે એ રીતે રાખવો છે, એટલે કે આપણે એને સમતોલન સ્થિતિમાં રાખવો છે. જો સમતોલન સ્થિતિમાં રાખવો હોય તો એની શરત શું કહી શકીએ આપણે, કે વાહક તાર ઉપર લાગતા બળો કેવા થવા જોઈએ, સમાન થવા જોઈએ. એટલે કે ચુંબકીય બળ અને વજન બળ બંને કેવા થાય, સમાન. તો આ પરિસ્થિતિમાં વાહક તાર રેખીય સમતોલનમાં રહી શકે એવું આપણે કહી શકીએ, બરાબર? સમજો, તો લખી શકીએ આપણે તારના રેખીય સમતોલન માટે અહીં પરિસ્થિતિ બંને બળો કેવા થવા જોઈએ, સમાન. લખી શકીએ આપણે વજન બળ બરાબર ચુંબકીય બળ. તો વજન બળ આપણા માટે કેટલું હતું, mg, લખી શકીએ આપણે mg. ચુંબકીય બળ લખી શકીએ આપણે અહીંયા i into l cross b સદિશ, બરાબર? ચુંબકીય બળ આપણા માટે આવશે i into l સદિશ cross b સદિશ. તો આના પરથી મૂલ્ય લખો શું લખાય, i l b sin theta, i l b sin theta. હવે થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો, l સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો. તો તમે જોઈ શકો છો કે l સદિશ છે એ આપણા માટે કઈ દિશામાં છે, ધન x અક્ષની દિશામાં, જ્યારે ચુંબકીય ક્ષેત્ર b આપણા માટે કઈ દિશામાં છે, માઇનસ z અથવા ઋણ z દિશામાં. એટલે કે l અને b અહીંયા કેવા છે, પરસ્પર લંબ. આપણે એ દર્શાવવું જોઈએ સરસ રીતે, એટલે l સદિશ લંબ b સદિશ, બંને ઘટકો કેવા છે, પરસ્પર લંબ હોય છે. માટે બંને વચ્ચેનો ખૂણો કેટલો, 90. માટે છે કે આપણે અહીંયા I L B sin 90, sin 90 ની વેલ્યુ 1, આપણે ઇક્વેશન મળશે mg બરાબર I L B, બરાબર? આપણે સુંદર સુંદર કહી mg બરાબર I L B. હવે સમજો આપણે વાહકતાનું દળ કેટલું આપ્યું છે, 200 ગ્રામ, એને આપણે kg માં કન્વર્ટ કરી દઈએ તો 0.2 થઈ જશે. ઓકે, લંબાઈ 1.5 મીટર અને તારમાંથી વહેતો પ્રવાહ કેટલો છે, 2 એમ્પિયર. તો આ પરિસ્થિતિમાં આપણે શોધવું છે ચુંબકીય ક્ષેત્ર, તો આપણે b ને કરતા બનાવી, તો b બરાબર શું થઈ જાય, mg upon il. ચલો એની વેલ્યુ 200 ગ્રામ kg માં 0.2, જેની વેલ્યુ આપણે લઈ લઈએ ગુરુત્વ પ્રવેગ 9.8, તારમાંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયર અને તારની લંબાઈ 1.5 મીટર. તો સાદરૂપ આપો તો ચુંબકીય ક્ષેત્ર b તમને કેટલું મળશે, 0.65 ટેસ્લા, બરાબર? તો આ આપણે શોધ્યું અહીંયા ચુંબકીય ક્ષેત્ર, જેનું મૂલ્ય કેટલું છે, 0.65 ટેસ્લા. ચલો ક્લિયર, કોઈ ડાઉટ દાખલામાં ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, બાકી દાખલો સરળ છે આપણે એવો છે ને. તો આ સાચું. ચલો હવે જોઈએ આપણે ઉદાહરણ 4.2. સમજો ઉદાહરણ 4.2 ની પહેલા તો રકમ.
રકમની આપણે આ રીતે આપી છે જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગતિ કરતો હોય તો આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત ભાર અને પ્રોટોન એટલે કે ધન વિદ્યુત ભાર પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગશે સમજો એના માટે આપણે એક આકૃતિ આપેલી છે આકૃતિમાં તમને કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર એ ધન y અક્ષને સમાંતર એટલે કે આ દિશામાં આપણને ધન y દિશામાં આપણને ધન y અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે હવે અહીં નિશાની કરી છે ક્રોસ એટલે આપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર B ની દિશા એ xz સમતલને લંબ અને કઈ તરફ હશે xz સમતલ વડે રચાતા સમતલને લંબ રૂપે અને અંદર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્ર B આપણને આપેલું છે બીજું વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરે છે આકૃતિમાં તમને આપ્યું છે કે વિદ્યુત ભારિત કણ એ v જેટલા વેગથી કઈ દિશામાં ધન x અક્ષ ઉપર વિદ્યુત ભારિત કણ ચાર્જ પાર્ટિકલ આ દિશામાં ગતિ કરે છે હવે આ પરિસ્થિતિમાં આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર લાગતા લોરેન્ટ્ઝ બળની દિશા જણાવવાની છે બરાબર સમજો હવે દાખલો ચલો આકૃતિ આપણે આ રીતે આપેલી છે આકૃતિમાં કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર B એ ધન y અક્ષને કેવું છે સમાંતર દિશાની આપી ક્રોસ એટલે કહી શકાય xz સમતલને લંબ અને કઈ તરફ અંદર તરફની દિશા ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે વિદ્યુત ભારિત કણ ચાર્જ પાર્ટિકલ ધન x અક્ષની દિશામાં v જેટલા વેગથી ગતિ કરે છે તો આ પરિસ્થિતિમાં આપણે પહેલા લોરેન્ટ્ઝ બળની વાત કરીએ તો લોરેન્ટ્ઝ બળ તમે ભણી ગયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંનેની હાજરીમાં જ્યારે વિદ્યુત ભારિત કણ ગતિ કરે ત્યારે તેના ઉપર લાગતું કુલ બળ એને જ આપણે શું કહેતા હતા લોરેન્ટ્ઝ બળ યાદ આવ્યું આગળ આપણે થિયરીમાં વાત કરીએ સમજો તો વિદ્યુત ભારિત કણ પર ચાર્જ પાર્ટિકલ પર લાગતું લોરેન્ટ્ઝ બળનું ઇક્વેશન તો લોરેન્ટ્ઝ બળ આપણે કહીએ સદિશ F તો વિદ્યુત બળ પ્લસ ચુંબકીય બળ તો વિદ્યુત બળ આપણે શું લખીએ F બરાબર Q E સદિશ તો આપણે લખી શકીએ Q ઇન્ટુ E સદિશ પ્લસ ચુંબકીય બળ Q ઇન્ટુ સદિશ V ક્રોસ સદિશ B હવે અહીંયા આપણે વાત કરી રહી છે ચુંબકીય ક્ષેત્ર B તો આ પરિસ્થિતિમાં આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું ધારીએ છીએ ગેરહાજર તો વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર આપણે શું લઈ લઈએ અહીંયા 0 તો આ પરિસ્થિતિમાં હવે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર શું થશે આપણા માટે સદિશ F બરાબર Q ઇન્ટુ સદિશ V ક્રોસ સદિશ B બરાબર પણ સમજો અહીંયા આપણે લોરેન્ટ્ઝ બળની વાત કરીએ છીએ પણ અહીંયા વિદ્યુત ક્ષેત્રની કોઈ ચર્ચા છે નહીં એટલે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં માત્ર આપણે કોને ધ્યાનમાં લઈએ છીએ ચુંબકીય ક્ષેત્રને તો ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં લઈએ તો આ પ્રમાણે શું દર્શાવે છે આ પદ ચુંબકીય બળ જ્યારે આ શું દર્શાવે છે વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્ર ઈ ગેરહાજર એટલે આ પદ તો આપણે શું લઈ લઈએ શૂન્ય તો આ પરિસ્થિતિમાં આપણે આ ઘટકને ધ્યાનમાં લઈએ એ જ આપણા માટે પણ લાગતું શું દર્શાવશે લોરેન્ટ્ઝ બળ તો હવે આપણે ઘટકો ધ્યાનમાં લઈએ તો વિદ્યુત ભાર ક્યુ વેગ v હવે વેગ v આપણા માટે કઈ દિશામાં છે વિદ્યુત ભારિત કણ માટે વેગ v ની દિશા ધન x અક્ષની દિશામાં પણ એટલે કે આપણે અહીંયા i કેપ v ઇન્ટુ i કેપ ક્રોસ સદિશ p હવે સમજો ચુંબકીય ક્ષેત્ર p કઈ દિશામાં છે આપણને y અક્ષને સમાંતર તો એના માટે ઘટક આપણે શું કહી શકીએ ઇન્ટુ j કેરેટ તો j કેપ આપણે કહી શકીએ તો આગળ પદ આવશે qvb qvb i cap cross j cap i cross j આપણે હમણાં જ વાત કરી i cross j હોય આપણે શું મળી ઘટક k cap તો આ પરિસ્થિતિમાં આપણે કહી શકીએ i cross j હોય તો આપણે ઘટક મળશે k cap તો આનો શું થાય કે કણ પર લાગતું લોરેન્ટ્ઝ બળ છે અહીંયા k cap આવ્યું એનો અર્થ થાય કે લોરેન્ટ્ઝ બળ એ આપણા માટે કઈ અક્ષ ઉપર હશે z અક્ષ ઉપર હશે k cap આવે છે એટલે આપણે કહી શકીએ કણ પર લાગતું લોરેન્ટ્ઝ બળ એ z અક્ષ પર હશે ચલો આટલું ક્લિયર થઈ ગયું હવે આપણા માટે બે ચાર્જ પાર્ટિકલ છે પહેલા વાત કરીએ આપણે ઇલેક્ટ્રોન માટે તો
ઇલેક્ટ્રોન માટે આપણે જે વિદ્યુતભાર q છે એ આપણે શું લઈએ માઇનસ કારણ કે એનો ચાર્જ શું હોય છે નેગેટિવ એટલે કે ઇલેક્ટ્રોન માટે q ની જગ્યાએ આપણે શું લખીએ માઇનસ e તો સમજો f સદિશ બરાબર માઇનસ e v b ઇન્ટુ k કે તો આગળ આપણે પણ લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ e v b માઇનસ k કે ઘટક શું થઈ ગયો આપણા માટે માઇનસ k કે માઇનસ કે કેપ આવ્યું એનો શું થાય કે ઇલેક્ટ્રોન પર લાગતો લોરેન્ટ્ઝ બળ કઈ દિશામાં હશે ઋણ ઝેડ દિશામાં હશે અથવા તો માઇનસ ઝેડ દિશામાં હશે બરાબર વાત કરીએ આપણે પ્રોટોન માટે તો વિદ્યુતભાર કેવો ધન તો q ની જગ્યાએ આપણે શું લખીએ પ્લસ e જો q ની જગ્યાએ આપણે પ્લસ e લખીએ તો આપણે પદ શું મળશે સદિશ f બરાબર e v b k કેરેટ k કેરેટ એ આપણને ઘટક કેવો મળ્યો ધન આપણે કહી શકીએ પ્રોટોન પર લાગતો લોરેન્ટ્ઝ બળ એ કઈ દિશામાં ધન z દિશામાં હશે તો પ્લસ z દિશામાં હશે બરાબર એક બેઝિક દાખલો છે માહિતી સ્વરૂપે આપણે એને યાદ રાખી શકીએ ચલો ક્લિયર હવે આગળ વાત કરીએ ઉદાહરણ 4.3 આઈપી દાખલો ખાસ તૈયાર કરો ઉદાહરણ 4.3 ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને ખાસ તૈયાર કરશો બરાબર તો પહેલા આપણે એની રકમની ચર્ચા કરી લઈએ રકમ આ રીતે આપણને આપેલી છે છ ગુણે 10^-4 ટેસ્લા એકમ ઉપરથી ખ્યાલ આવે 6×10^-4 ટેસ્લા એટલે શું આપ્યું આપણને ચુંબકીય ક્ષેત્ર B લખી શકીએ આપણે B બરાબર 6×10^-4 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે સમજો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3×10^7 મીટર પર સેકન્ડ 3×10^7 મીટર પર સેકન્ડ ની ઝડપથી એટલે કે આપણે શું આપ્યું છે અહીંયા V ગતિ કરતા ઇલેક્ટ્રોન અહીંયા ચાર્જ પાર્ટિકલ શું આપ્યું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન નું દળ તમને આપ્યું છે m બરાબર 9×10^-31 kg અને વિદ્યુતભાર તમે જાણો છો ઇલેક્ટ્રોન માટે 1.6×10^-19 કુલમ ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે તો સમજો ચુંબકીય ક્ષેત્ર b માં આપણે લંબ રૂપે વિદ્યુત ભારિત કણ એટલે કયો ઇલેક્ટ્રોન ને દાખલ કરીએ છીએ તો આ પરિસ્થિતિમાં એ જે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરશે એના માટેની ત્રિજ્યા કેટલી હશે એટલે કે આપણે r શોધવાના છે આગળ તેની પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે તો પરિભ્રમણની આવૃત્તિ એટલે કે f શોધવાના છે ત્રીજું તેની ઊર્જા kev માં શોધો તેની ગતિ ઊર્જા k આપણે કિલો ev માં શોધવાની છે બરાબર કિલો ev ઊર્જા ev એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે અહીંયા કિલો ev માં આપણે શોધવાની છે તો સમજો દાખલો ચુંબકીય ક્ષેત્ર B માં લંબ રૂપે વિદ્યુત ભારિત કણ ઇલેક્ટ્રોન આપણે દાખલ કરીએ છીએ તો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુત ભારિત કણને જ્યારે આપણે લંબ રૂપે દાખલ કરીએ તો એ પરિસ્થિતિમાં આ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્ર B માં શું કરે વર્તુળાકાર માર્ગે ગતિ કરે હવે વિદ્યુત ભારિત કણ જો વર્તુળાકાર માર્ગે ગતિ કરવી હોય તો એના ઉપર કયું બળ જોઈએ કેન્દ્રગામી બળ તો વર્તુળાકાર માર્ગે જો વિદ્યુતભાઈ પણ ગતિ કરે તો એના માટે જરૂર પડે કેન્દ્રગામી બળ એને કોણ પૂરું પાડે ચુંબકીય બળ આવું આપણે આગળ થિયરીમાં પણ ભણી ચૂક્યા છીએ એને જ લગતો આ દાખલો છે તો સમજો કે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણની ગતિ એ કેવી હશે વર્તુળાકાર હોય બરાબર ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પણ વિદ્યુત ભારિત કણ લંબરૂપે દાખલ કરવામાં આવે તો આ પરિસ્થિતિમાં એક કણ ચુંબકીય ક્ષેત્રમાં કયા માર્ગે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે હવે વર્તુળાકાર માર્ગે ગતિ કરવી હોય તો કયું બળ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે ચુંબકીય બળ તો આ બધું આપણે ઘણી જગ્યાએ કહેવાનું હશે બરાબર તો સમજો અહીંયા આપણે લખી શકીએ કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ વિદ્યુતભાઈ કારણે વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે ને ચુંબકીય બળ
હવે કેન્દ્રગામી બળનું સૂત્ર mv² / r તો બરાબર આપણે ચુંબકીય બળ છે કે q * સદિશ v × v એટલે માટે છે આપણે qvb sin θ qvb sin θ હવે ચુંબકીય સૂત્ર b માં વિદ્યુતભારિત કણ કેવી રીતે દાખલ કરવામાં આવે છે લંબ રૂપે મળી ગઈ છે કે આપણે b અને b કેવા હોય પરસ્પર લંબ બંને વચ્ચેનો ખૂણો 90 એટલે કે આપણે qvb sin 90 sin 90 ની વેલ્યુ 1 હવે આપણે શોધવાની શું હતી એની વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા મતલબ છે કે r બરાબર mv / qv r ને કરતા બનાવી દો તો r બરાબર 1 v કેન્સલ થઈ જશે r બરાબર mv / qv ચલો હવે બધી વેલ્યુ આપણી પાસે છે જ મૂકી દો અહીંયાથી જે પણ બધી કિંમત આપણી પાસે છે બધી કિંમતો મૂકીને સાદરૂપ આપો એટલે તમને જવાબ મળશે r બરાબર 0.28 મીટર આ સુધી આપણે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એટલે કે પહેલો જવાબ ચલો ક્યારે આવી ગયો આ સુધી આપણે ત્રિજ્યા r સમજો ખાસ આ એમ્પ્લી દાખલો છે ત્રણ સ્ટેપ શોધવાના ત્રણ માસમાં દાખલો પૂછાય દરેક સ્ટેપનો એક માર્ક ક્લિયર સાચું બીજું આપણે શોધવાનું છે પરિભ્રમણની આવૃત્તિ આવૃત્તિ f આપણે શોધવાની છે તો આપણી પાસે એક સંબંધ હતો કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ તો સૂત્ર શોધું v બરાબર r ઓમેગા મળે છે કે આપણે v બરાબર r ઇન્ટુ ઓમેગા ની કે આપણે શોધી શકીએ 2 પાઈ f ચલો f ને કરતા બનાવી દો f બરાબર v / 2 પાઈ r v ની વેલ્યુ તમને આપેલી છે 3×10^7 ત્રિજ્યા r તમે અહીંયા શોધી કાઢી છે 0.28 ચલો બાકી બધી કિંમત તમે મૂકી દો સાદરૂપ આપો તમને મળી જશે આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ અહીંયા કેટલી છે જવાબમાં 70×10^6 અથવા મેગાહર્ટ્ઝ માં કે બોલો કે આપણે 70 મેગાહર્ટ્ઝ બરાબર n^6 હર્ટ્ઝ એટલે કે 1 મેગાહર્ટ્ઝ તો આપણે એને પણ એમ પણ કહી શકીએ 70×10^6 અથવા તો 70 મેગાહર્ટ્ઝ બરાબર ક્લિયર આ સુધી આપણે પરિભ્રમણની આવૃત્તિ સમજો એકદમ સિમ્પલ છે પણ ખ્યાલ આવવો જોઈએ આવડે ને સરળ ના આવડે તો ગમે તે હોય અઘરું લાગે બરાબર એટલે સમજવાનો પ્રયત્ન કરવાનો એકદમ સરળ સ્ટેપ છે ક્લિયર સાચું હવે આપણે શું કરવાનું છે ઊર્જા ગતિ ઊર્જા k તો વિદ્યુતભારિત કણ માટે ગતિ ઊર્જા k કેનું સૂત્ર તમે જાણો છો 1/2 mv² મળે છે આપણે 1/2 mv² 1/2 ઇલેક્ટ્રોન માટે દળ 9×10^-31 વેગ 3×10^7 ચલો પદનું સાદરૂપ આપો ગતિ ઊર્જા તમને મળશે 4.05×10^-16 જૂલ હવે સમજો આપણને રકમમાં કીધું છે કે ગતિ ઊર્જા k છે એ આપણે કિલો ઈવી માં શોધવાની છે ટૂંકમાં પહેલા આપણે ઈવી માં શોધીએ તો પછી કન્વર્ટ આપણે એને કિલો ઈવી માં કરી શકીએ તો સૌપ્રથમ તમે આનું સાદરૂપ આપશો પદનું તો ઊર્જા પણ એ કયા એકમમાં મળે જૂલમાં ચલો જૂલમાં ઊર્જા મળી ગઈ હવે સંબંધ તમે જાણો છો જૂલ અને ઈવી નો 1 ઈવી બરાબર 1.6×10^-19 જૂલ એ જ સંબંધનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો તો આપણે જૂલમાંથી જો ઈવી માં જવું હોય તો આપણે શું કરવાનું ભૌતિક રાશિ ને જે પણ આપણને પદ મળ્યું છે ઊર્જાનો એને 1.6×10^-19 વડે ભાગવાના તો ઊર્જા જૂલમાં દિશામાં કન્વર્ટ થઈ જાય ઈવી માં તો સમજો ગતિ ઊર્જા કે તમને મળશે 2.53×10^3 ઈવી બરાબર હવે સમજો કે દાખલામાં તમને સ્પષ્ટતા કરે માત્ર કે ઊર્જા શોધો કોઈ પણ દાખલો આવું પૂછાય એમ પૂછે ઊર્જા શોધો તો તમે જૂલમાં શોધો તો ચાલે બરાબર જૂલ આટલે સુધી તમે ગણો તો તમને સંપૂર્ણ માસ મળે પરંતુ જ્યારે પણ દાખલામાં કોઈ સ્પષ્ટતા કરી હોય ઊર્જા ઈવી માં શોધો ઊર્જા મેગા ઈવી માં શોધો ઊર્જા કિલો ઈવી માં શોધો આવું સ્પેસિફિક લખેલું હોય તો એ પરિસ્થિતિમાં તમારે ઊર્જા એ જ એકમમાં શોધવી પડે ને તો પૂરા માસ મળે નહીં તો અહીંયા આપણે કિલો ઈવી માં કીધેલું છે તો અહીંયા આપણે જવાબ શેમાં મળ્યો ઈવી માં હવે અહીંયા ઘાત કેવી છે 10^3 એટલે આપણે 1 કિલો ઈવી કહી શકીએ તો આ પરિસ્થિતિમાં 10^3 ઈવી એટલે કે 1 કિલો ઈવી તો આ પરિસ્થિતિમાં 2.53×10^3 ઈવી એટલે કે આપણે કિલોમાં કહી શકીએ
2.53 કિલો ઈવ આપણે જવાબ સ્પેસિફિક કિલો ઈવી માં માંગ્યો હતો માટે આપણે તે કન્વર્ટ કરીને લખી શકીએ બરાબર ક્લિયર તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ સાથે ટેસ્ટ ની ચેપ્ટર 2 ની તૈયારી કરશો અને સાથે લખશો શરૂઆતમાં થોડું લેક્ચર આપ્યું હતું બરાબર એ માત્ર માહિતી માટે છે પાછો એ તૈયાર કરવાનું નથી બરાબર આશય એટલો છે કે ઘરે બેસીને પણ તમે સાથે તૈયારી કરી શકો ઠીક છે પીડીએફ તમને મળી જશે એમાંથી સાથે ચોપડામાં લખી લેશો ક્લિયર ઓકે